નમસ્કાર મિત્રો, આવો આજે આપણે કલા એ જે શબ્દ છે, શબ્દનો અર્થ, એની અર્થ જ છાયાઓ, એની વ્યાખ્યા, એની વિભાવના, એને સમજવાનો પ્રયત્ન કરીએ. ગુજરાતી ભાષામાં કોલેજ કરતા TYBAના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં આ મુદ્દો છે, કલાની વિભાવનાનો મુદ્દો, અને પરીક્ષામાં પણ જુદી જુદી રીતે પૂછાય છે. એટલે અહીંયા મુખ્યત્વે વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને આપણે આ શબ્દને, એની અર્થચ્છાયાઓને સમજવાનો પ્રયત્ન કરવાનો છે કલા વિશે. એટલે એમ કહી શકાય કે કલા એટલે શું? તો કલાનું નિર્માણ થયું, કલા અસ્તિત્વમાં આવી એ પહેલાંનું માનવ જીવન, એટલે કે આદિ માનવનું જે જીવન હતું એ કલા કેન્દ્રી નહોતું, કલા વિહીન હતું. જીવનની જે પ્રાથમિક જરૂરિયાતો આપણે કહીએ છીએ, ખાવું, પીવું, સૂવું, બેસવું, ઊઠવું, આ જે ક્રિયાઓ છે માણસ કરતો હતો. એટલે માણસ છે એ અન્ય પશુ પક્ષી અન્ય પ્રાણીઓથી ખાસ પ્રકારે જુદો નહોતો. આજે તમે જુઓ છો બીજા પ્રાણીઓ જે છે, પક્ષીઓ છે, એમની પાસે કલા નથી. તમે મોરને સુંદર કહી શકો, કોઈલનો અવાજ તમને ગમે, પક્ષીનું ઉડવું તમને સ્પર્શે, સિંહની કેશવાળી કે એની ગર્જના તમે કવિતામાં કે ચિત્રમાં તમે વિનિયોગ કરી શકો, પણ એ તો એની કુદરતી દેન છે. ઈશ્વરે એની આપેલી ઓળખ છે, રંગની, રૂપની, ધ્વનિ એટલે કે અવાજની કે દેખાવની. એટલે એ જે તત્વો છે એને તમે કલામાં વિનિયોગ કરી શકો છો, પણ એ કલા નથી. પશુ પક્ષીઓ પાસે અવાજ છે અને એને એક નિશ્ચિત અવાજ છે. મોર છે, મોરની રીતે જ બોલે છે. કોયલ છે, કોયલની રીતે જ બોલે છે. સિંહની ગર્જના એની સિંહની જ ગર્જના છે, એ પછી બીજી રીતે અભિવ્યક્ત પોતાના અવાજને કે પોતાના વિચારને નહીં કરી શકે. જ્યારે માનવ પાસે પોતાના વિચારને, પોતાના અવાજને, પોતાના અંગોને જુદી રીતે વ્યક્ત કરવાની એક આવડત છે, કૌશલ છે, અને આ કૌશલ અથવા તો કૌશલ્ય અથવા તો આવડત એને કલા સાથે નિસ્બત છે. એટલે કલા શું છે કે જે રોજિંદી ક્રિયાઓ છે, રોજબરોજના જે વ્યવહારો છે, એ ભાષા વ્યવહાર હોય, એ આપલેના વ્યવહારો હોય, અભિવ્યક્તો હોય, વિચારોની અભિવ્યક્તિ હોય, એ રોજબરોજથી કંઈક જુદું જે છે, એ જુદાપણું એ કળાની ઓળખમાં ઉપયોગી બને છે. એટલે એમ કહીએ છીએ આપણે જે ક્રિયાઓ કરીએ છીએ, ખાવા પીવાની, સુવા બેસવા ઉઠવાની, કે પછી હસવા રડવાની, આપણી લાગણીઓ છે. હસવું, રડવું, કોઈક આનંદ થાય તો આપણે હસીએ છીએ, આનંદની લાગણી થાય છે. રડીએ છીએ, કોઈ દુઃખ જોઈએ છે કે દુઃખ અનુભવીએ છીએ. તો આ જે લાગણીઓ છે, આવી લાગણીઓ પશુને પણ થાય છે, પક્ષીઓમાં પણ હોય છે. એના અવાજોમાં ભલે આપણે ન ઓળખી શકીએ, પણ ચિત્કારનો, ભયનો અને આનંદનો ઉદ્ગાર છે. પણ આ જે ઉદ્ગાર છે, આ જે લાગણી છે, આ જે અનુભવ છે, આ જે અનુભૂતિ છે, એનો એક જુદી રીતે, એક નોખી રીતે જ્યારે વ્યક્ત કરવામાં આવે છે, એ અભિવ્યક્ત થાય છે અને કુશળતાપૂર્વક પૂર્વ વિચાર સાથે એને જ્યારે મૂકવામાં આવે છે ને, ત્યારે એ કલા બને. એટલે આપણે એમ કહી શકીએ કે માણસ પાસે જે મન છે અને મનમાં કેટકેટલા આવેગો, કેટકેટલા સંવેદનો, કેટકેટલી લાગણીઓ રોજબરોજ જન્મે છે અને પ્રત્યેક માણસને જન્મે છે, યાદ રાખજો. પણ પ્રત્યેક માણસ કલા નિર્માણ નથી કરતો અથવા તો નથી કરી શકતો. એટલે આવડત મેં શબ્દ વાપર્યો ને, અભિવ્યક્ત તો કરીએ છીએ આપણે આપણા વિચારોને. ભૂખ લાગી છે ને આપણે કહીએ છીએ મમ્મીને,
અને મમ્મી આપને મનગમતી વાનગી પીરસે છે. ભાવિ ન ભાવિ, ગમતી અણગમતી, આપણે આપણા ચહેરા દ્વારા, આપણા ભાવ દ્વારા, આપણા આપણી આપણી વાણી દ્વારા, આપણી ભાષા દ્વારા આપણે વ્યક્તો કરીએ જ છીએ. કોઈ સાથેનો વ્યવહાર, કોઈની સાથેનો સંબંધ, કોઈ વક્તવ્ય, કોઈ વ્યાખ્યાન, કોઈ ફિલ્મ, કોઈ દ્રષ્ટા, કોઈ દૃશ્ય આપણે જોઈએ, સાંભળીએ અને પછી એ વિશે આપણો પ્રતિભાવ આપીએ છીએ. અને વ્યક્ત તો પ્રત્યેક માણસ થાય છે, પણ એક કુશળતાપૂર્વક, એક આવડત સાથે, એક સૌંદર્ય લક્ષી અભિગમથી જ્યારે એને બીજા માધ્યમમાં, બીજા સ્વરૂપમાં ઢાળવામાં આવે છે ત્યારે કલા બને છે. હવે આ બીજા માધ્યમો કયા છે તો આપણે કહી શકીએ, રેખા, રંગ, રૂપ, ધ્વનિ, શબ્દ, આકાર, આચરણ, મૂવમેન્ટ, હલનચલન અભિવ્યક્ત છે. આ દ્વારા આપણે આપણા વિચારોને, આપણા અનુભવને, જે અનુભવ્યું છે એને કોઈ માધ્યમ દ્વારા વ્યક્ત કરીએ છીએ. આ આ જે માધ્યમો તમને દર્શાવે એમાંથી કોઈ એક પસંદ કરીએ છીએ. હવે જે માધ્યમો તમને દર્શાવે એમાં રેખા અને રંગ કીધું તો એ ચિત્રકાર રેખા દ્વારા કે રંગ દ્વારા પોતે જે અનુભવ્યું છે એને અભિવ્યક્ત કરે છે. ચિત્રકાર, શિલ્પકાર કે સ્થાપત્યકાર એ ટાંકણી, હથોડી કે પછી એની પાસે જે સાધનો છે એને આકાર આપે છે. મનમાં જે આકાર ઘડાયો છે એ આકાર એને એની વ્યક્ત કરે છે. ધ્વનિ છે, એ ધ્વનિને સંગીત સાથે નિસ્બત છે, એટલે એમાંથી સૂર પ્રગટે છે અને સંગીત કલાનું નિર્માણ થાય છે. શબ્દ છે, સાહિત્યનું નિર્માણ કરે છે, કવિતા કે વાર્તા સર્જાય છે શબ્દ દ્વારા. જરા નોખી રીતે આપણો શબ્દ, આપણી ભાષા અને સાહિત્યકારની ભાષા એ જુદી છે. જોડણી કોષના જ શબ્દો આપણે વાપરીએ છીએ, સાહિત્યકાર પણ વાપરે છે, પણ એ જે વાપરવાની પ્રયુક્તિ કરે છે, રચના યુક્તિ છે, એ આવડત, એ કુશળતા એને કળાની ઓળખ આપે છે. અભિનય, મેં કીધું ને, હલનચલન, મૂવમેન્ટ, એ નાટ્યકાર કે અભિનેતા રંગમંચ પર કે પડદા સામે, પડદા ઉપર કેમેરાની સામે અભિવ્યક્ત કરે છે લાગણીઓને, અને એ કલા બને છે. એટલે વિચારોને અને લાગણીઓને, અનુભવોને અને અનુભૂતિઓને આત્મસાત કર્યા પછી એક નવા રૂપે, સ્વરૂપે, સૌંદર્ય દૃષ્ટિથી જ્યારે અભિવ્યક્ત કરવામાં આવે છે ત્યારે એ અભિવ્યક્તિ કલા બને છે. હવે કલાને આપણે કંઈક ઓળખ આપવી હોય તો આપી શકાય કે કલા એટલે અભિવ્યક્તિ વ્યાપાર, એક પ્રકારનો વ્યાપાર છે કલા વ્યાપાર, અભિવ્યક્તિનો વ્યાપાર છે. એ અભિવ્યક્તિ લાગણીની છે, અભિવ્યક્તિ અનુભવી અનુભવોની છે. એ અભિવ્યક્તિ જે મારી પાસે કંઈક વિશેષ છે એની છે. એટલે કે ફરી ફરીને કળાની પ્રાથમિક ઓળખ એમ કરી શકાય કે મારા અનુભવ અથવા તો આપણા અનુભવ, લાગણીઓ એને હું અભિવ્યક્ત કરું છું, અને કુશળતાપૂર્વક મારી પોતિકી આગવી રીતે, જેને આ પહેલાં કોઈએ કર્યું નથી તે એક કલા બને છે. એટલે કળાની ઓળખ આ રીતે છે, અને એમાંથી વિવિધ કલાઓનું નિર્માણ થયું છે. એ કલાના પ્રકારો પછી પડ્યા છે, પણ એને આપણે જુદા વક્તવ્યમાં જોઈશું કે કલાના બે પ્રકાર, લલિત કલા અને લલિતેતર કલા. અને લલિત કલાના પણ પાછા પાંચેક જેટલા પ્રકારો છે, સ્થાપત્યકલા, શિલ્પકલા, ચિત્રકલા, સંગીતની નૃત્યકલા અને સાહિત્યકલા. એટલે શબ્દમાંથી સાહિત્ય જન્મે, રેખા અને રંગમાંથી ચિત્ર જન્મે,
पत्थर सीमेंट कॉन्क्रीट आवा उत्पादनों द्वारा स्थापत्य अने शिल्पनुं निर्माण थाय। पीछी पेन्सिल के पेन कागळ के केनवास ए द्वारा चित्रनुं निर्माण थाय। आ बधी कलाओ छे पण आ कलाओनुं निर्माण माणस बुद्धिजन्य बन्यो ने ત્યારથી છે। માણસ પ્રથમ જન્મેલા માણસ પાસે કદાચ કલા નહોતી, એની પાસે ભાષા આવી હશે, એના મનમાં પહેલા વિચારો જન્મ્યા હશે, વિચારો પણ ભાષાને આધીન છે। આપણે વિચારીએ છીએ ભાષામાં વિચારીએ છીએ, પણ ધીરે ધીરે એને વિચારોને વ્યક્ત કરવા માટે સૌથી પહેલા ઈશારાથી વ્યક્ત કર્યો હશે। એમાં નાટકના મૂળ પડેલા છે, અભિનયના મૂળ પડેલા છે। આપણે આજે કોઈને બોલાવવું હોય તો આમ કરીએ છીએ, દૂર કરવું હોય તો આમ કરીએ છીએ, છૂટા પાડવા માટે આમ કરીએ છીએ, ભેગા થવા માટે આ ઈશારો કરીએ છીએ, આંખો પહોળી કરીએ છીએ આશ્ચર્ય થાય ત્યારે। આ બધા જે અભિનય છે એ ઈશારાની ભાષા છે, અને ઈશારાની ભાષાથી આ આદિમાનવ અભિનય અથવા તો વિચારોની અભિવ્યક્ત કરતો હશે। પછી એની પાસે ચિત્ર ભાષા આવી, ચિત્ર દ્વારા એ વિચારોને અભિવ્યક્ત કરતો થયો। ગુફા ચિત્રો, ગુફાના જે ચિત્રો છે એ ગુફા ચિત્ર દ્વારા એ દિવાલો પર પથ્થર પર એ કશુંક આકાર તો ગયો, અને એ રીતે ચિત્ર કલાનું નિર્માણ થયું। શબ્દ આવ્યો, સાહિત્ય શોધાયું, સાહિત્યનું સર્જન થયું। એટલે કે ધીરે ધીરે માણસ જેમ જેમ ભાષા રંગ રેખા પીછી આકાર પાસે અને અભિનય પાસે જતો ગયો, તેમ તેમ કલા નિર્માણ પામતી ગઈ, અને કલાના નિર્માણની સાથે માણસ છે માણસ બનતો ગયો। એમ કહી શકાય કે માણસ પાસે જ્યારે ભાષા નહોતી, માણસ પાસે જ્યારે શબ્દ નહોતો, માણસ પાસે જ્યારે કલા નહોતી ત્યારે માણસ નહોતો, એનો આકાર માણસ હતો, પણ આજે જે પ્રકારે આપણે માણસને ઓળખીએ છીએ એ પ્રકારનો માણસ કલા નહોતી કે શબ્દ નહોતો ત્યારે તે નહોતો। એટલે કે માણસ પ્રારંભે તો પ્રાથમિક જરૂરિયાતને સંતોષતો હતો, એની જે ખાવા પીવાની જરૂરિયાત હતી એની આવશ્યકતા હતી, એની જરૂરિયાત હતી, અને પરિણામે એ ખાવાની અને પીવાની વસ્તુઓની શોધ આદરતો હતો। પછીથી એને એમ થયું કે ખાલી આ રોટીના ટુકડાથી થોડું જીવી શકાય, અંગ્રેજીમાં તો એમ કહેવાય છે મેન કેન નોટ લીવ બાય બ્રેડ અલોન, એક બ્રેડ એક રોટીના ટુકડાથી માણસ ખાલી જીવી શકતો નથી। આપણે ઘરમાં બેસીને કંટાળીએ છીએ ત્યારે ટીવીનું મોબાઈલનું ફિલ્મના માધ્યમો લઈએ છીએ, બગીચામાં કે કુદરતી પ્રદેશોમાં ફરવા જઈએ છીએ, બાગ બગીચો નદી સરોવર તળાવ પર્વતો પક્ષીઓને જોવાનો એક વિશેષ આનંદ છે। તો આ પ્રાથમિક જરૂરિયાતથી જરા દૂર હટકે આનંદ માટે આપણને આપણે બીજા વિકલ્પો શોધીએ છીએ। તો કલા છે આ આનંદનું, અને એમાં એક વિશેષણ ઉમેરું તો શાશ્વત આનંદનું નિર્માણ કરે છે। એટલે આનંદનો જે અનુભવ છે એ કલાકાર આપણને સતત જુદા જુદા સ્વરૂપો દ્વારા જુદા જુદા માધ્યમો દ્વારા કરાવે છે। એટલે સર્જક જે છે, કલાકાર જે છે, એ કૃતિને આકૃતિને શબ્દને સર્જવાનો એને નવો આકાર આપવાનો આનંદ લે છે। અને જે બીજો વર્ગ છે ભાવક, હું કોઈ તાજમહાલ જોઈને આનંદની અનુભૂતિ કરું છું, એના નિર્માતા જુદો છે, હું કોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોઈને કે કોઈ વિશાળ પ્રતિમાને જોઈને આનંદનો ભાવક તરીકે અનુભવું છું, એનો સર્જનાર શિલ્પકાર શિલ્પી એને સર્જવાનો આનંદ લીધો હશે, હું કોઈ લિયોનાર્ડો દ વિન્ચી જેવા સુખ્યાત ચિત્રને જોઈને એટલે એમના સુખ્યાત ચિત્ર મોનાલિસાને જોઈને આનંદ અનુભવું છું, તો એનો ચિત્રકાર
એટલે કે લિયોનાર્ડો દ વિન્ચી એને સર્જીન એને સર્જન કરીને આનંદની અનુભૂતિ કરી હશે. એટલે કલાના નિર્માણ પાછળનો ધ્યેય આનંદની, શાશ્વત આનંદની અનુભૂતિ કરાવવાનો છે. પણ એ શાશ્વત આનંદ ત્યારે જ શક્ય બને કે સર્જક, હવે જો આ સર્જક શબ્દ પણ મજાનો છે, જ્યાં સુધી કલા નિર્માણ નહોતી પામી, કોઈ પણ કલા, એ પહેલાં માત્ર એક જ સર્જક હતો, ઉપરવાળો, કેને આ સૃષ્ટિ સર્જી, એને જે પશુ પક્ષી સર્જા, એને જે માનવનું નિર્માણ કર્યું, આ ઉત્તમ સર્જક. અને પછી માણસે બુદ્ધિના માધ્યમથી, આવડતની આવડતના માધ્યમથી, કુશળતાથી કલાનું નિર્માણ કર્યું, ચિત્ર અને સંગીત સર્જ્યું, વહેતા ઝરણામાંથી જે નાદ સંભળાયો, દરિયાના મોજાનામાંથી જે ધ્વનિ સંભળાયો, સિંહની ગર્જના અને મોરનો કે કોયલનો ટહુકાર એમણે સાંભળ્યો, અને પરિણામે એણે ધ્વનિમાં ઉતારવા સંગીતનું નિર્માણ કર્યું. મોરને કે પક્ષીને સાંભળીને સર્જક કવિ શબ્દના માધ્યમથી એ અનુભૂતિને વ્યક્ત કરી કે કોણ કહે છે પક્ષીઓ ગાય છે, કોણ કહે છે પંખીઓ ગાય છે, પંખી તો આકાશે ઉડતા ભગવાન છે ને ટહુકાથી સાક્ષાત થાય છે, કોણ કહે છે પંખીઓ ગાય છે. એક જુદી અનુભૂતિ. આપણે અત્યાર સુધી પક્ષી કે પંખી ગાય છે એવું જ કહેતા હતા. કવિ રમેશ પારેખ એમ કહે છે કે ભાઈ નહીં, પંખી ગાતું નથી, એ તો સ્વયં ઈશ્વર છે અને ટહુકાથી વ્યક્ત થાય છે. એટલે પંખીના ટહુકામાં આ કવિએ પરમ તત્વની અનુભૂતિ કરી અને કરાવી, પરિણામે કાવ્ય સાક્ષાત બન્યું, શાશ્વત બન્યું. એટલે આ જે કશુંક નવું કરવાની ભૂખ, હવે ફરીથી કહું, સર્જક શું છે, કલા શું છે? કલા છે કે નવ્ય સર્જનની ઝંખના. આ ભૂખ કશુંક નવું આપે છે. ચરવિતનું ચરવણ નહીં, એક વખત એક ભાવ, એક લાગણી, એક જે રીતે અભિવ્યક્ત થઈ, પછી એ લાગણી, એ ભાવ જો બીજી રીતે, અભિવ્યક્તિની બીજી તરાહોથી એ વ્યક્ત થતી હોય તે કલા બને. પણ એનું પુનરાવર્તન, આવર્તન, એ તો કલાની નકલ બને છે. હવે આ કલા શું છે, સર્જન શું છે, તો એક પ્રકારની નકલ જ છે એમ કહી શકાય. ઈશ્વરે સર્જ્યું પ્રકૃતિ, પશુ પક્ષી, માનવ, વિચાર, ભાવ, શબ્દ, અને એની મદદ દ્વારા સર્જક છે એના ચિત્તમાં એક કલાનું નિર્માણ થાય છે, એક આકૃતિ જન્મે છે, અને એ આકૃતિને એકા કોઈ ભવ્ય ઇમારત દ્વારા, કા કોઈ શિલ્પ દ્વારા, કોઈ ચિત્ર દ્વારા, કે કોઈ સુર દ્વારા, કે કોઈ શબ્દ દ્વારા એ ઉતારે છે અને પુનઃ સર્જન કરે છે. એટલે નવ્ય સર્જન હું જ્યારે કહું છું ને, કલા એ હંમેશા નવ્ય સર્જનની ઝંખનાનું પરિણામ છે. એટલે યાદ રાખવાનું, કલા હંમેશા કશુંક નવું આપતી રહેતી હોય છે. અને કલાના મૂળમાં, કારણ કે કલાને તો સૌંદર્યનું નિર્માણ કરવાનું છે, એક યાદ રાખજો, સૌંદર્ય વિના કલા શક્ય નથી. દર્શકમાં, અલા સર્જકમાં સૌંદર્ય દૃષ્ટિ જોઈએ, અને એ કોઈ માધ્યમ દ્વારા, પથ્થરમાં કે કાગળ પર ઉતારે, અને પછી ભાવકમાં એ સૌંદર્ય પારખવાની પણ દૃષ્ટિ જોઈએ. એટલે સૌંદર્ય દૃષ્ટિએ કલાની પૂર્વ શરત છે. એટલે જ્યાં સુધી સૌંદર્ય ઝંખના નથી જન્મતી કલાકારમાં, ત્યાં સુધી કલાનું નિર્માણ નથી થતું, ત્યાં સુધી ભાવક પક્ષે આ નવ્યતા કલારૂપે આવતી નથી. એટલે ભાવક અને સર્જક બંને પક્ષે
આ સૌંદર્ય ઝંખના સૌંદર્ય દૃષ્ટિ હોવી એની પૂર્વ શરત છે. હવે આપણે જુઓ, પ્રત્યક્ષ કે પરોક્ષે આપણે સૌંદર્ય ગામી છીએ. પરિણામે આપણી હેરસ્ટાઈલ, આપણો દેખાવ, આપણા વસ્ત્રો, અરે આપણા ઘરની અંદરની સુશોભન સામગ્રીઓ પણ આપણે જરા જુદી લાવીએ છીએ. બીજાથી જુદા પડવાનો જે આ ભાવ છે ને, ત્યાં આ સૌંદર્ય દૃષ્ટિ રહેલી છે. અને એમાંથી પછી કલા જન્મે છે. પછી આપણે જેને લલિત તેતર કલાઓ કરીએ છીએ, ઇતર કલાઓ લલિત સિવાયની, એમાં પછી આ બધું આવે છે. હે શુવાલો, સુશોભન કલા, કેશ કલા, સુથારી કે લુહારી કલા, આ બધી કલા છે. કુંભાર માટીકામની જે કલા છે એ બધી ઇતર કલામાં આવે છે. લલિત સિવાયની એ પણ કલા છે, પણ એ જ્યારે આપણે બીજા વક્તવ્યની અંદર એની વિશે વિગતે વાત કરી શકશો. પણ એક ધારાપણાથી જરા જુદું કરવાનું, જુદું સર્જવાનું, જુદું આપવાનું એક ભાવ અથવા તો એક વિચાર અથવા તો કશુંક નવું કરવાનું જ્યારે મનમાં ઉદ્ભવે, ત્યારે કલા ઉદ્ભવવાની, કલા જન્મવાની શક્યતાના દ્વાર ખુલે છે. કલા ત્યાંથી જન્મે છે. કલા ઈશ્વરદત્ત ખરી, મેં તમને કીધું ને, પ્રત્યેક માણસ કલાકાર નથી બની શકતો. પ્રત્યેક માણસ વિચારોને અભિવ્યક્ત કરે છે, લાગણીઓને અભિવ્યક્ત કરે છે, સંવેદનને અભિવ્યક્ત કરે છે, પણ એ કલાકાર નથી બની શકતો. કારણ કે કલા તો ઈશ્વરદત્ત છે. એટલે એ ઈશ્વરદત્ત છે, એમાં પછી માનવ યત્ન, માનવ પ્રયત્ન ભળે છે, અને પરિણામે એક શાશ્વત દીર્ઘજીવી એવી કલા નિર્માણ પામે છે. કલાકાર પોતાનો ભાવ, પોતાનું સંવેદન, પોતાના અનુભવને વ્યક્ત કરે છે માધ્યમ દ્વારા, અને એ અસરકારક એવી અભિવ્યક્તિ કલાને અવતરે છે, કલાને જન્મ આપે છે. એટલે હજુ એમ કહી શકાય કે અનુભવોની અસરકારક અભિવ્યક્તિ એટલે કલા. આ વાત નોંધી રાખવા જેવી છે. કલાકાર પોતાના ભાવો, સંવેદનો અને લાગણીઓનું સંક્રમણ શબ્દમાં, રેખામાં, રંગમાં કે પછી કોઈ આકારમાં કરે છે, અને એ પછી ભાવક સુધી એ રીતે સંક્રમિત થાય છે કે સર્જકનું સંવેદન એ પછી ભાવકનું સંવેદન બની જાય છે. સમ અનુભૂતિ થાય છે, સમ સંવેદન અનુભવાય છે. જે સંવેદન સર્જકે અનુભવ્યું અને કલાનું નિર્માણ થયું, આકૃતિ મળી આપણને, એ આકૃતિ પછી ભાવક પાસે જાય છે, અને ભાવક જ્યારે એને જુએ, વાંચે કે પછી એને અનુભવે છે, ત્યારે જાણે કે પોતાની અનુભૂતિ હોય, પોતાનું સંવેદન હોય, એ પ્રકારે એનો અનુભવ જો થાય તો એ ઉત્તમ કલા છે, તો એ સાર્થક કલા છે. એટલે સમસંવેદન, સર્જકે અનુભવેલું, ભાવક પણ પોતે અનુભવે, અને આ પ્રકારનું સમસંવેદન જન્મે ત્યારે કલા નિર્માણ પામતી હોય છે. એટલે અભિવ્યક્તિનો આ વ્યાપાર મેં તમને પ્રારંભે કહ્યો હતો, કલા આવી રીતે સમસંવેદન કરાવતી અભિવ્યક્તિનો એક વ્યાપાર છે. કવિતા અરે કલા વિશે કેટલાક મીમાંસકો, સાહિત્ય મીમાંસકોએ વ્યાખ્યાઓ કરી છે સાહેબ. એમાંની તમને હર્બર્ટ રીડની વ્યાખ્યા યાદ આવે, તમને પ્રોફેસર એબરક્રોમ્બી યાદ આવે, વર્સ ફોર્ડ યાદ આવે, ટોલ્સ્ટોય અને એવા બીજા કેટલાક વિવેચકો, સમર્થ મીમાંસકો, એમના શબ્દો યાદ આવે. આ હર્બર્ટ રીડ શું કહે છે? કલાને ઓળખાવતા આ વ્યાખ્યાઓ થઈ. એમ કહે છે, રંગ, રૂપ, રેખા, આકૃતિ કે વાણી, ફરીથી, રંગ, રૂપ, રેખા, આકૃતિ કે વાણીમાં મનના આવેગો કે અથવા
ભાવોની અભિવ્યક્તિ એટલે કલા. જો એના કેન્દ્રમાં શું છે, મનના આવેગો કે મનના ભાવો, પણ એની વ્યક્ત કરવાનું છે તે શામાં, તો કે આ રંગમાં, કા રૂપમાં, કા રેખામાં, કે આકારમાં, કે આકૃતિમાં. એટલે પછી ચિત્રકલા કે સંગીતકલા કે શિલ્પકલા કે સ્થાપત્યકલા કે સાહિત્યકલા નિર્માય છે, એ અભિવ્યક્ત કરે છે. એટલે અહીંયા બે વસ્તુ કેન્દ્રમાં છે. હરબળ છે એ બે વાતને કેન્દ્રમાં રાખે છે, એક તો મનના ભાવો અને બીજું એનું અસરકારક અભિવ્યક્તિ. એનું માધ્યમ કોઈ પણ હોય, રંગ, રેખા, રૂપ, કોઈ પણ માધ્યમ, પણ એની અભિવ્યક્તિ એ કલા બને છે. અસરકારક વિશેષ એ અસરકારક વિશેષ આપણે એમાં ઉમેરી શકીએ. પ્રોફેસર એબરક્રુમ્બી ભાષા વિજ્ઞાનમાં પણ આવે છે, બહુ નોંધપાત્ર ભાષાશાસ્ત્રી અને મીમાંસક છે. અને એમણે એમ કીધું કે ભાઈ, ધારેલું પરિણામ જે છે, સર્જક છે મનમાં એક ચિત્ર, આકૃતિ, એક વિચાર, એક ધારે છે. આ ધારેલું પરિણામ એને નિપજાવવું છે, અને નિપજાવવા માટે ચોકસાઈપૂર્વક, વિચારપૂર્વક જે કૌશલ્ય યોજે છે એ કલા છે. એબરક્રોમ્બીના શબ્દો. એમણે બે સરસ મજાના કલાને સમજાવવા માટેના અહીંયા એક ઉમેરણ થાય છે. તમે જુઓ, ધારેલું પરિણામ એટલે કે જે હર્બર્ટે કીધું હતું કે ભાઈ મનના આવેગો કે ભાવો, એટલે મનમાં જે તમે ધારો છો, હવે એને અભિવ્યક્ત કરવાનું છે. પણ અભિવ્યક્ત એમનેમ નહીં, સામે આપણે એક વિશેષણ લખાવ્યું હતું, લગાડ્યું હતું હર્બર્ટમાં કુશળતાપૂર્વક. અહીંયા આ એબરક્રોમ્બી કહે છે ચોકસાઈપૂર્વક અને વિચારપૂર્વક, વિચારાયેલું, પૂર્વ વિચાર, અને આ શું મારે કેટલી જ કહેવી જરૂરિયાત છે, શબ્દને કયા રૂપમાં મૂકવો છે, અને એ ચોકસાઈપૂર્વક જે યોજાય છે, કૌશલ્ય, કૌશલ્ય આ કુશળતા, એટલે અભાત્ર અભિવ્યક્તિ નહીં, પણ કુશળતાપૂર્વક થયેલી અભિવ્યક્તિ, વિચારપૂર્વક થયેલી અભિવ્યક્તિ અને ચોકસાઈપૂર્વક થયેલી અભિવ્યક્તિ. એટલે આપણને હર્બર્ટ કરતાં આ એબરક્રોમ્બીની વ્યાખ્યા પ્રમાણમાં વધારે સ્પષ્ટ થતી જાય છે. વર્સફોર્ડની વ્યાખ્યા પણ આપણને યાદ આવે. એટલે વર્સફોર્ડ તો એમ કહે છે કે કલા એટલે વસ્તુની એના મનોગ્રાહ્ય રૂપમાં રજૂઆત. વસ્તુ જે તમે જુઓ છો, પ્રકૃતિના કોઈ તત્વને, શબ્દને, દ્રશ્યને, પ્રસંગને, એ જે વસ્તુ છે એની મનોગ્રાહ્ય રૂપમાં મન જે સ્વીકારે છે, મનમાં જે આકારાય છે, મન એક રૂપ આપે છે, એક આકાર આપે છે, અને પછી એની જે અભિવ્યક્તિ થાય છે એ એટલે કલા. કલા એટલે વસ્તુની મનોગ્રાહ્ય રૂપમાં થયેલી રજૂઆત. આ વર્સફોર્ડની વ્યાખ્યા છે. એટલે એબરક્રોમ્બીએ તો એમ પણ કહી દીધું, પેલા પ્રોફેસરની મેં તમને વાત કરી છું, એક્સપ્રેશન ઇઝ એન આર્ટ, એક્સપ્રેશન ઇઝ એન આર્ટ, અભિવ્યક્તિ એ કલા છે. પણ એ અભિવ્યક્તિ કેવી, તો એ જ એબરક્રોમ્બીના શબ્દો, ચોકસાઈપૂર્વકની, વિચારપૂર્વકની અને કુશળતાપૂર્વકની અભિવ્યક્તિ એટલે કલા. ટોલ્સ્ટોય રશિયન નવલકથાકાર, અને એમણે કહ્યું હતું કે આપણે જે જીવીએ છીએ ને, આપણે જે અનુભવીએ છીએ, જીવીએ છીએ, અને જે ભાવ આપણા ચિત્તમાં જન્મે છે, એને શબ્દ કે પછી બીજા કોઈ પણ માધ્યમ દ્વારા સંક્રમણ કરવું, પોતે જે અનુભવ્યું છે એને વ્યક્ત કરવું એટલે કલા. ટોલ્સ્ટોયના શબ્દો છે કે પોતે જીવેલા ભાવોનું શબ્દાર્થ કે બીજા કોઈ માધ્યમ દ્વારા ચિત્તમાં સંક્રમણ કરવું અને પછી એને વ્યક્ત કરવું તે કલા. આ ટોલ્સ્ટોયના શબ્દો છે. અર્થાત આ બધાનો સરવાળો કરો ને, વ્યાખ્યાઓનો, તો એક વાત બહુ સ્પષ્ટ થઈ જાય છે અને આપણે સમજી પણ જઈએ છીએ કે અનુભૂતિની અભિવ્યક્તિ, અનુભૂતિની અભિવ્યક્તિ, અને હજુ એમાં ઉમેરવું હોય તો એમ કહી શકાય એ અભિવ્યક્તિનું પ્રત્યાયન. મેં કંઈ અનુભવ્યું, કોઈક સર્જક અનુભવે છે,
નરસિંહ મહેતા કે મીરાએ થી અનુભવ. સરસ્વતી ચંદ્રકાર ગોવર્ધન નામ કે કાંત કલાપીએ જે અનુભવ્યું એને શબ્દમાં ઉતાર્યું, અને એ શબ્દમાં ઉતારેલું એ અભિવ્યક્ત થયું. પણ અભિવ્યક્ત થયા પછી મારા સુધી પહોંચે, હું વાંચું અને પછી એને પણ હું અનુભવું, જેવું નરસિંહે અનુભવ્યું હતું, જેવું મીરાએ અનુભવ્યું હતું, જેવું દયારામ કે ગોવર્ધન રામ, નાનાલાલ, કાંત કે કલાપી, એમણે જે અનુભૂતિ કરી અને એ અનુભૂતિને શબ્દમાં ઉતારી, એ શબ્દ મારા સુધી પહોંચ્યો અને મને પણ એવી અનુભૂતિ થાય, એટલે કે પ્રત્યાયન. એટલે સર્જકે અનુભવેલું હું અનુભવું એને પ્રત્યાયન કહે છે, વિવેચનની પરિભાષા. જે સર્જક અનુભવે છે, સર્જકની જે અનુભૂતિ છે, સમસંવેદન, મેં કીધું ને સર્જક અનુભવે એવો જ અનુભવ ભાવકને થાય, આ સમસંવેદન છે. પણ એ સર્જકથી મારા સુધી પહોંચે અને મારા મનમાં, મારા ચિત્તમાં ઉતરે અને મારા હૃદયમાં એક આનંદની અનુભૂતિ જન્મે, તો એ પ્રત્યાયન સફળતાપૂર્વકનું પ્રત્યાયન થયું ગણાય. એટલે એમ કહી શકાય કે અનુભૂતિની અભિવ્યક્તિ સર્જક કરે છે અને ભાવક એનું પ્રત્યાયન કરે છે. એટલે કલાની આખી આ આ એક વર્તુળ પૂરું થાય છે, પહેલાં અનુભવ, પછી એની અભિવ્યક્તિ અને પછી એનું પ્રત્યાયન. એટલે સર્જન પછી એનું ભાવન, એટલે સર્જનથી માંડીને ભાવન સુધીનું આખું ચક્ર પૂરું થાય ત્યારે ખરા અર્થમાં કલા સાર્થક થાય છે. ખરી વાત છે. એટલે ફરીથી ખરા અર્થમાં આ વ્યાખ્યા કલાને જો સમજવી હોય તો આપણે આપણી ભાષામાં એમ કહી શકાય કે અનુભવેલું એટલે કે અનુભૂતિની અસરકારક અભિવ્યક્તિ જ્યારે સફળતાપૂર્વક ભાવકના ચિત્તમાં પ્રત્યાયન પામે ત્યારે કલા સાચા અર્થમાં નિર્માણ થયેલી કહી શકાય. તો મિત્રો, આ જે યથાર્થ છે, જે વાસ્તવ છે, એ વાસ્તવ, એ યથાર્થ આપણું ચિત્ત ગ્રહણ કરે છે, એટલે કે સ્વીકારે છે. અને ચિત્તે જે ગ્રહણ કર્યું છે, કલાકારના ચિત્ત એ યથાર્થને, વાસ્તવને ગ્રહણ કરે છે અને પછી ગ્રહણ થયેલું જે છે એને અભિવ્યક્ત કરે છે. આ અભિવ્યક્ત કરતી, અભિવ્યક્ત કરતા સર્જનનું નામ, પછી સર્જનનું કોઈ પણ રૂપ હોય, સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત કે સાહિત્ય, એ સર્જન માત્રનું નામ કલા છે. ખરી વાત. ફરી ફરીને કે ચિત્ત ભાવે જે વાસ્તવને, યથાર્થને અનુભવ્યું છે, સર્જક અથવા તો કલાકારનું ચિત્ત વાસ્તવને, યથાર્થને અનુભવે છે, પછી એની જે અનુભૂતિ છે એ અનુભૂતિને ચિત્તમાં છે એ સંક્રમણ કરે છે કે કઈ રીતે મારે એને અભિવ્યક્ત કરવું, અને બહુ આયોજનપૂર્વક, કુશળતાપૂર્વક, ચોકસાઈ અને વિચારપૂર્વક એ અભિવ્યક્ત કરે છે, વ્યક્ત કરે છે. વ્યક્ત થવું, અભિવ્યક્ત થવું, અને વ્યક્ત થયેલો એ વિચાર એ વાસ્તવનું નવું રૂપ છે, એક જાતનો પુનર્જન્મ છે, અનુકરણ નથી, અનુસર્જન છે. ઈશ્વરે વૃક્ષ સર્જ્યું, પક્ષી સર્જ્યું, નદીને સરોવર સર્જ્યું, શબ્દ આકાર આવ્યો માણસના ચિત્તમાં, અને પછી એ નવ્ય રૂપ પામે છે સર્જકના ચિત્તમાં. એની એની પ્રક્રિયા થાય છે, સર્જન પ્રક્રિયા, એ એક પ્રક્રિયા થાય છે, અને એક નવું રૂપ, પહેલાંનું જુદું જ રૂપ આપણને મળે છે. એટલે આપણને એમ લાગે છે કે આ ફોટોગ્રાફી અથવા તો ચિત્ર હું જે સ્થળ, જ્યાં હું રહું છું ત્યાંનો જ છે, પણ એ કરતાં તમને ચિત્ર વધારે ગમે છે. આપણી બાજુમાં પાણીનું ખાબોચું ભરેલું હોય અને બાવળિયા ઉગી નીકળ્યા હોય, કે ખુલ્લો રણ પ્રદેશ હોય, જેને જોવું આપણને ન ગમતું હોય, પણ ચિત્રકાર પોતાની પીછી રંગ અને રેખાથી એને એ રીતે કાગળ પર કે કેનવાસ પર ઉતારી આપે કે ચિત્ર આપણને ગમે ને આપણા ઘરની દિવાલ પર આપણે ગોઠવી દઈએ. એટલે નવી રીતે વાસ્તવને ચિત્તમાં સંક્રમિત કરી સર્જન પ્રક્રિયા દ્વારા એક નવું પ્રોડક્ટ આપે છે. એટલે અનુસર્જન છે, પુનર્સર્જન છે, કુદરતના સર્જનનું નવ્ય રૂપ છે.
આ રૂપ આપણને પ્રસન્ન કરે છે, આનંદની અનુભૂતિ કરે છે, અને એ આનંદની અનુભૂતિ એટલે જ મિત્રો કલા. એટલે કે લૌકિક અનુભવ અલૌકિક અથવા તો શાશ્વત બને છે. લૌકિક એટલે લોકજીવનનો, આપણે જે જોઈએ છીએ, કાંતિ સાંભળીએ છીએ, આંખ અને કાનથી જે પ્રાપ્ત કર્યું છે એ લૌકિક અનુભવ છે. પણ એ લૌકિક અનુભવને ચિત્તમાં સંક્રમિત કરી સર્જન પ્રક્રિયા દ્વારા ઉપાદાનોના માધ્યમોથી, આ ઉપાદાનો એટલે રંગ પીછી ચિત્રકલામાં સામે પથ્થરને શિલ્પમાં, પથ્થરને ટાંકણોને હથોડીને આ બધું, તો સંગીતમાં તબલા, હાર્મોનિયમ, બંસરી, આ બધા ઉપાદાનો, એ ઉપાદાનોના માધ્યમોથી સર્જકને જે ઈશ્વરદત્ત પેલી પ્રતિભા શક્તિ મળી છે, મેં કીધું ને ઈશ્વરદત્ત હોય છે, એ જે પ્રતિભા શક્તિ મળી છે એનો સફળકારક વિનિયોગ કરી અને કશુંક અલૌકિક સર્જે, સનાતન સર્જે, શાશ્વત સર્જે, ત્યારે એ સર્જન કલાની કોટીએ પહોંચે છે, કલાની ઊંચાઈને પહોંચે છે, અને જળમાંથી એ ચૈતન્યનું નિર્માણ કરે છે. એટલે જળમાંથી ચૈતન્યનું, સૌંદર્યનું, રસનું અને આનંદનું નિર્માણ કરે ને એને કલા કહેવાય, રાઈટ? ફરીથી, જે જળ છે, જે સ્થૂળ છે, જે વાસ્તવ છે, જે યથાર્થ છે, જે આપને સંભળાય છે અને દેખાય છે, એને સર્જક ચિત્તમાં સંક્રમિત કરે, સર્જન પ્રક્રિયા દ્વારા એને નવા રંગે, નવા રૂપે, નવી ઓળખ આપે અને વ્યક્ત કરે. એ ઓળખ સૌંદર્યની હોય, એ ઓળખ રસનો અનુભવ કરાવે, એ ઓળખ આનંદનો અનુભવ કરાવે, અને એ ઓળખ શાશ્વત સનાતન બની રહે, તો એ એટલે કલા. હવે પછી આપણે કલાના પ્રકારો વિશે ફરી ક્યારેક વાત કરીશું. આજે માત્ર આટલું જ. આભાર.